વિરામ બાદ આપનું સ્વાગત છે. અન્ય સમાચાર પર નજર કરીએ. હજુ તો જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ સામે જવાહર ચાવડાના લેટર બોમ્બનો મામલો શાંત પડ્યો નથી. ત્યાં નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓનો ડખો સામે આવ્યો છે. તાજેતરમાં ધારીખેડા સુગરના ડિરેક્ટર સુનિલ પટેલને મહિનામાં જ હટાવતા વિવાદ થયો છે. તેમણે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ પર ગંભીર આક્ષેપો કરતા મામલો ગરમાયો હોવાનું છે. ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ. જૂનાગઢ બાદ હવે નર્મદા જિલ્લા ભાજપમાં ભડકો. જિલ્લા પ્રમુખ સામે લાગ્યા ગંભીર આક્ષેપ. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓની ખેંચતાણ અને આંતરિક વિખવાદ હવે સપાટી પર આવવા લાગ્યો છે. નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં થોડા સમય પહેલા જ કસ્ટોડિયન ડિરેક્ટરના પદેથી સુનિલ પટેલની નિમણૂક બાદ મહિનામાં જ તેમને હટાવી દેવામાં આવ્યા. તેઓ અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે ત્યારે તેમને હટાવાતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ સુનિલ પટેલની તરફેણ કરી હતી. જ્યારે બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈની ભરૂચ દૂધધારા ડેરી ડિરેક્ટર તરીકેની નિમણૂક સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઈને સુનિલે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે ઘનશ્યામ પટેલ નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઉપરાંત ભરૂચ દૂધધારા ડેરી અને ધારીખેડા સુગરના ચેરમેન પણ છે. એક કસ્ટોડિયન કમિટીમાં જ્યારે નિમણૂક થઈ ત્યારે કોર્ટે ઓર્ડર કરેલો જે જૂની બોર્ડ હતું એને દૂર કરવાનો અને જૂના બોર્ડના સભ્ય કસ્ટોડિયન કમિટીમાં સહકારી કાયદા અને નિયમ મુજબ રહી ના શકે, તેમ છતાં ઘનશ્યામભાઈ પટેલે એમની જે પગ વાપરી ને એમાં એમની નિયુક્તિ થયેલી એને પણ અમે વિરોધ ન કરેલો હતો. કેમ કે અમે પાર્ટીને અને પાર્ટીના નિર્ણયોને માથે ચડાવ્યા છીએ. જ્યારે મારી નિમણૂક થઈ ત્યાર પછી એમને જે ષડયંત્ર કરીને પ્રદેશને ગેરમાર્ગે દોર્યું છે. તો બીજી તરફ ઘનશ્યામ પટેલે પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા અને કહ્યું કે સુનિલ પટેલની નિમણૂક અને બરતરફી બંને કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે થઈ છે, તેમાં કોઈ રાજકીય રાગદ્વેષ નથી. અને ફરી પાછા આવનારા દિવસોમાં જ્યારે સુગર ફેક્ટરીને નાણાકીય જરૂરિયાત ઊભી થશે તો ફરી પાછા બેંક પાસેથી પૈસા લઈશું તો ફરી પાછા એ ડિરેક્ટર મૂકશે. આ કાયદાકીય પ્રક્રિયા છે. આમાં નિયમ મુજબ એમની નિયુક્તિ પણ થઈ હતી, નિયમ મુજબ એમને દૂર પણ કર્યા છે, એટલે એમાં કોઈ રાજકીય દ્વેષભાવ કોઈ જગ્યાએ આવતો નથી. નર્મદા જિલ્લા ભાજપમાં શરૂ થયેલો આંતરિક વિખવાદ ખુદ ભાજપની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ વિવાદ ભાજપને જરૂરથી નુકસાન પહોંચાડી શકે છે. રફીક ડણીવાલા, GSTV નર્મદા.